विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 12 अकाउंट चैप्टर 4 एग्जांपल नंबर 9 पेज नंबर 125 हार्दिक અને અંકિત એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તેમનો નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 5:3 છે। તેઓ વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2 કરવા માંગે છે। તેથી તેઓએ તેમની પેઢીની મિલકતો અને દેવાનો પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે। નીચે આપેલ માહિતી પરથી પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકો સર્વેયું તૈયાર કરો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું અને તેના બાદનું પાકો સર્વેયું બંને તૈયાર કરવાનું કીધું છે। તો પહેલા તો આપણે જોઈ લઈએ કે ચાલુ ખાતા આપણે છે મૂડી ખાતા, અહીંયા બંને આપેલું છે। જ્યારે ચાલુ ખાતા આપેલા હોય ત્યારે મૂડી ખાતા સીધા જ પાકા સર્વેમાં મૂડી દેવા પછી બતાવી દેવાના અને ચાલુ ખાતાને અલગથી ડ્રો કરી દેવાના, અલગથી બનાવી દેવાના। ત્યારબાદ વધારાની માહિતીમાં જે પણ દેવા કે મિલકતો વધતા ઘટતા હોય તો તેને આપણે ટીક કરીશું। વધારાની માહિતીમાં જમીન મકાન, યંત્રો, ફર્નિચર, આખર સ્ટોક, દેવાદારો, લેણદારો અને બેંક ઓવરડ્રાફ્ટ આટલી વસ્તુઓ પર વાતચીત કરવામાં આવી છે, એટલે આપણે દરેકની ટીક પાકા સર્વેમાં કરી દેવાની। ગઈ વખત શીખવાડ્યું એમ દરેક વિડીયોમાં શીખવાડો છો, સૌથી પહેલાં પાકા સર્વેની આપણે એન્ટ્રી કરતા શીખી જવાનું। જેટલી વસ્તુ પાકા સર્વેમાં ટીક કરેલી છે, એટલે જે વસ્તુઓ પર આપણે આ રીતે પોઈન્ટ કર્યો હોય બરોબર, એ પોઈન્ટ વાળી વસ્તુ અંદર મૂકીશું। જમીન મકાન પહેલા છે તો આપણે એને વિગતોમાં લખીશું। જમીન મકાન 2,00,000 રૂપિયા લખીશું। ત્યારબાદ યંત્રો 80,000 રૂપિયા છે, એટલે યંત્રો 80,000 લખીશું। લાઈન છોડીને ફર્નિચર 40,000, ફર્નિચર 20,000, ત્યારબાદ રોકાણો 60,000, ઠીક નથી એટલે રોકાણો 60,000 બહાર મૂકીશું સીધા। આખા સ્ટોક 45,000, આખા સ્ટોક 45,000 અંદર લખીશું। દીવાદારો 20,000, એ પણ આપણે અંદર લખીશું। લેણીઓ 15,000, આપણે લખીશું। મળવાની બાકી આવક 5,000, આપણે લખીશું। રોકડ સિલક કેટલા 10,000, ત્યારબાદ મૂડી દેવા બાજુ મૂડી ખાતા હાર્દિક અને અલ્પેશ, હાર્દિક ની મૂડી 1,10,000 છે અને આ અલ્પેશ ની મૂડી 90,000 છે, એટલે ટોટલ આ બંને ની મૂડી 5,00,000 બહાર મૂકીશું। ચાલુ ખાતા હાર્દિક અને અલ્પેશ આવેલા છે, જો ચાલુ ખાતા ડાયરેક્ટ મૂડી દેવા બાજુ નહીં લખાય, ચાલુ ખાતા આવેલા હોય એટલે ચાલુ ખાતું બનાવીને જમા બાજુ બાકી આગળ લાવ્યા। હાર્દિકમાં આપણે 1,55,000 લખીશું, અલ્પેશમાં લખીશું 1,00,000, ત્યારબાદ લેણદારો આપેલા છે એ દેવામાં ગણાય, લેણદારો ટીક હોવાના કારણે અંદર લખીશું 35,000, બેંક ઓર્ડર અંદર લખીશું, એટલે બેંક ઓર્ડર બહાર લખો તો પણ ચાલે, બેંક ઓવરડ્રાફ્ટ 90,000, ત્યારબાદ ચૂકવવાના બાકી ખર્ચ આવેલા છે બેંક ઓર્ડર આપણે અંદર લખીએ તો પણ ચાલશે, કારણ કે વ્યાજ એમાં પ્લસ પેમેન્ટ કરી લઈશું બરોબર। ત્યારબાદ ચૂકવવાના બાકી ખર્ચ 3,500, આ રીતે આપણે પાકું સ્વરૂપ બનાવવાનું। પછી ચાલુ ખાતાના
છે એની ઉપર આપણે વિચાર કરીએ. જમીન અને મકાનની કિંમતમાં 25% વધારો કરવાનો છે. હવે જો જમીન મકાન જે છે તમારું 2 લાખનું છે એમાં પ્લસ વધારો કરવાનો 25% 25 × 50 50,000 રૂપિયા વધશે. એટલે તમારું જમીન મકાન 2 લાખનું નહીં રહેતા 2,50,000 નું બને. તો અહીંયા 50,000 નો ફાયદો થયો આપણને. આપણા મૂલ્યાંકન ખાતાની જમા બાજુ 50,000 લખીશું. વિગતમાં જમીન મકાન ખાતે આવું આપણે લખીશું. ફર્નિચરની કિંમત 90% સુધી ઘટાડવી, એટલે 100% નું ફર્નિચર 90% નું કરી દેવાનું, એટલે 10% નું તમારે ઘટાડવાનું થાય. ફર્નિચર અહીંયા તમને 40,000 આપેલું છે, 40,000 ફર્નિચર છે, આ 100% કહેવાય, એને 90% કરવાનું, એટલે કે 10% ઘટાડો કરવાનો. ફર્નિચરમાં માઇનસ 10% એટલે 4,000 કરીશું, એટલે ફર્નિચર આપણું 40,000માંથી 4,000 જાય, એટલે 36,000 બચે. 4,000 મિલકતમાં નુકસાન થયું કહેવાય, ફર્નિચર મિલકતમાં છે, નુકસાન થયું 4,000. વિગત પણ લખીશું ફર્નિચર ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો નંબર 3 ઉપર આપણે આવ્યા. યંત્રોની બજાર કિંમત 72,000 ની છે. યંત્રો જોઈ શકીએ છીએ 80,000 ના છે. માઇનસ તમારે આ યંત્રો 72,000 ના કરવાના છે. 80,000 ના યંત્રો 72,000 ના કરવાના છે, એટલે ડિફરન્સ કેટલો આવે? 8,000. એ તમારો નુકસાન કહેવાય. મિલકત બાજુ માઇનસ થાય છે એટલે નુકસાન કહેવાય. નુકસાન કોના મૂલ્યાંકન ખાતે ઉધાર કરીશું. જેમાં નુકસાન થયું છે એના ખાતે લખીશું. યંત્રમાં નુકસાન થયું છે એટલે આપણે યંત્ર ખાતે લખીશું. ચલો ત્યારબાદ આખર સ્ટોકની બજાર કિંમત, આખર સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 10,000 ઓછી છે, એટલે કે બજાર કિંમત 10,000 વધારે છે. તો આપણો જે સ્ટોક છે 45,000 નો, એમાં 10,000 નો આપણે વધારો કરવો પડે. પ્લસ વધારો 10,000 કરીએ તો 55,000 થાય, એટલે 10,000 નો વધારો સ્ટોકમાં પ્લસ થયો. હવે માલ મિલકત બાજુ પ્લસ થાય એ આપણો ફાયદો કહેવાય. 10,000 રૂપિયા આખા સ્ટોક ખાતે અથવા તો સ્ટોક ખાતે લખો તો પણ ચાલે. ચલો ત્યારબાદ દેવાદારો પર 3600 કુલ ગાળતા અનામતની જોગવાઈ કરો. દેવાદારો 36,000 ના માઇનસ ગાળતા અનામત 3600 રૂપિયા કરવાની છે, બરોબર? 20માંથી 3 જાય 27, 26 400 બહાર નીકળશે. 3600 ગાળતા અનામત એ આપણું નુકસાન છે, એટલે આપણે એને પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખીશું. ગાળતા અનામત ખાતે 3600 રૂપિયા બચે છે, પણ જૂની બાદ કરી દેવાની. જૂની તમારે અંદર આપેલી છે, જૂની લગભગ અંદર 1500 રૂપિયા આપી છે, એટલે 1500 માઇનસ 500, એટલે નવી તમારે 2100 જ વધારાની રાખવાની રહેશે. તો આ ખાસ ધ્યાન રાખજો, બરોબર? જ્યારે બી ગાળતા અનામત તમે લખવા જાઓ સીધી 3600 નહીં લખવાની, એમાંથી જૂની હોય બાદ કર્યા પછી લખવાની, બરોબર? લેણદારોમાંથી હવે 5,000 ના લેણદાર ને ચૂકવવાના રહેતા નથી. લેણદાર જુઓ તો કેમ છે, મૂડી દેવાનું છે, લેણદાર માઇનસ ચૂકવવાના નથી. કેટલા નથી ચૂકવવાના? 5,000 ચૂકવવાના નથી. તો આપણે લેણદારો 35,000 ના છે, 5,000 ના તો આપવાના નથી. તો આ 35,000 માંથી 5,000 ગયા, એટલે 30,000 જેવું વધ્યું. હવે દેવું માઇનસ થાય ને એ આપણો ફાયદો છે, કારણ કે દેવું ઘટ્યું કહેવાય. એટલે 5,000 આપણે અહીંયા લખીશું અને એસએમમાં ફાયદો થયો તો લેણદારમાં ફાયદો થયો, એટલે લેણદાર ખાતે એવું આપણે લખવાનું રહેશે. હવે ત્યારબાદ આવ્યું છે બેંક ઓવરડ્રાફ્ટ રૂપિયા 4500 ચોપડે નોંધવાનું બાકી છે. નોંધવાનું બાકી હોય તો નોંધો, જો આવક નોંધવાની બાકી હોય તો લેણા બાજુ નોંધો, ચૂકવવાના બાકી હોય તો દેવા બાજુ નોંધો, પ્લસ ચૂકવવાનું વ્યાજ 4500 રૂપિયા નોંધ્યું એટલે 94,500 રૂપિયા થાય, બરોબર? આઉટસ્ટેન્ડિંગ 94,500, 4500 રૂપિયા ચૂકવવાનું થયું એટલે દેવું વધ્યું કહેવાય. દેવું વધ્યું એ સારી બાબત નથી,
नुकसान करता बाबत से 4500 लगवा करो देव बदियो अपन बैंक ओवरड्राफ्ट ब्याज खाते बराबर आउट ऑफ तो पण चाल से बैंक ओवरड्राफ्ट ब्याज बराबर ये आपने लिख दे तो चुकावाना बाकी बैंक ओवरड्राफ्ट ब्याज खाते चुकावाना बाकी बैंक ओवरड्राफ्ट ब्याज खाते विस्तार लेजो। अब विद्यार्थी मित्रों तुम्हारे खातु बंद करवानो रहेशे सौरदम खातु बंद करवा माटे जमा साइड जोई लीजिए 50 10 साइड ने 5 65 65000 टोटल आवे छे बराबर 65000 માંથી આ ટોટલ આપણો ભાગ દે 65000 માઈનસ 4000 માઈનસ 8000 માઈનસ 2100 માઈનસ 4500 તો આપણને 46400 નફો મળે છે બરાબર। તો આ જે નફો છે ભાગીદારોના ચાલુ ખાતે નફો કેટલો છે કૌંસમાં લખી લઈએ 46400 નફો ભાગીદારોના ચાલુ ખાતે જવા દઈશું। એક છે હાર્દિકભાઈ બીજા છે અલ્પેશભાઈ ઓ આપણને ખબર છે 5-3 નફો નુકસાન વેચાય છે પહેલી લાઈનમાં લખ્યું છે 5-3 બરોબર તો 5-3 તો મેં તમને શીખવાડ્યો હતો કે પહેલા તો આ રીતે 5-3 એવો ભાગ લખવાનો પછી એનું ટોટલ લખી નાખવાનો બરોબર છે। હવે તમારે 46400 ને વેચવા છે 46400 ને આ બે વચ્ચે વેચવા છે તો 5-3 8 જે ટોટલ આવ્યું ને પહેલા તો આ જે કુલ રકમ છે 46400 એટલે કે આ નફો એ 46400 ને પહેલા 8 વડે ભાગી નાખવાનો। હવે 46400 ને 8 વડે ભાગશો એટલે એવરેજ 5800 તમને મળશે। હવે આ 5800 ને 5 વડે ગુણો તમે એટલે 29000 તમારે હાર્દિકને આપવાના પછી ફરીથી 5800 લેવાના આ 5800 ને 3 વડે ગુણશો એટલે 17400 અલ્પેશના આવશે। હવે આ બે રકમ તમારે એ લોકોના ચાલુ ખાતે જમા કરી આપવાની કારણ કે એમનો નફો છે એટલે એમને આપી દેવો પડે। અહીંયા લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં લખીશું નફો। હવે હાર્દિકના ભાગે જો 29000 રૂપિયા આવે છે એટલે 29000 રૂપિયા લખીએ અને 17400 અલ્પેશના માથે આવે તો હવે ટોટલ આવી આવે 1,17,400 हार्दिक ना 1,55,000 से आ 1,55,000 मा 29,000 प्लस कर दिया है आपने 1,84,000। अबे आज करने टोटल आपने ये लगवाना 1,84,000 1,70,400 હવે અહીંયા તો 200 માઇનસ કરવા દેવું છે અમે એટલે વિગત વર્ષો લખીશું બાકી આગળ લઈ ગયા ક્યાં લઈ ગયા કાકા સરવૈયામાં 1,84,000 લઈ ગયા હાર્દિકમાં અલ્પેશમાં લઈ ગયા 1,17,400। હવે આ જે બંને રકમ છે આ બંને રકમ આપણે હાર્દિકને અલ્પેશના ચાલુ ખાતામાં લખવાની 1,84,000 1,17,400 બંને રકમ પ્લસ કરીએ તો 12 નીકળશે 3,1400 બરાબર 3,1400 કોઈ રકમ અંદર રહી નથી જતી એ જોઈ લેવાનો બરાબર। હવે બંને સંખ્યાનો આપણે ટોટલ મારીએ તો 6,29,400 રૂપિયા મળશે 6,29,400 6,29,400। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક્ઝામ્પલ નંબર 9 પેજ નંબર 125 પછી આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોવાના છે પછી બધા જ દાખલા લેવાના છે તો દરેક વિડીયોમાં દાખલાઓ જોયા પછી સમજ્યા પછી એક વાર પહેલાં આખો વિડીયો જોઈ લો પછી ચોપડી સાથે સાથે એને કમ્પેર કરીને જોવો પછી વિડીયોની સાથે સાથે ગણો
અને ચોથી વખત જાતે ગણવાનો પ્રયત્ન કરો તો આ જ એક માધ્યમ છે સારી રીતે લર્નિંગ કરવા માટેનું। તો વિડિયો દ્વારા જ્યારે આપણે ભણતા હોઈએ અથવા તો પ્રત્યક્ષ રૂપે ભણતા હોઈએ તો પ્રત્યક્ષ રૂપે પણ તમારે વિડિયો જેવું જ કરવાનું હોય છે ના, તો આની અંદર પણ એક વખત પહેલાં જુઓ પછી ચોપડી સાથે કમ્પેર કરો, ત્યારબાદ વિડિયોની સાથે સાથે ગણો દાખલો અને ચોથી વખત જાતે ગણવાનો પ્રયત્ન કરો અને પાંચમી વખત ફૂલ્લી પ્રયત્ન કાંઈ પણ જોયા વગર। તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 9 પુનર્ગઠન જગનનું આપણે જોયું।